નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ પરદેવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ લેક્ચર નંબર 11 સમય સંખ્યાનું સમય અને અસમય સંખ્યાઓની ક્રિયાઓ વિશેના કેટલાક નિયમો વિશે અભ્યાસ કરીશું. તો જોવા મિત્રો, નિયમ નંબર 1 શું કહે છે? તો જો નિયમ નંબર 1 એમ કહે છે કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો તથા બાદબાકી, એટલે કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કરીએ અથવા તો બાદબાકી કરીએ, અસમય સંખ્યા જ હોય છે. જવાબ કેવો મળે છે? અસમય સંખ્યા જ મળે છે. જો મિત્રો, આ જે 3 નિયમો છે એ ખાસ ધ્યાન રાખવાના છે કે નિયમ નંબર 1 સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ મળે છે. બરાબર, ટૂંકમાં નિયમ યાદ રાખવો હોય તો અહીંયા જુઓ, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી હંમેશા શું મળે છે? અસમય સંખ્યા જ મળે છે. જો એના કેટલાક ઉદાહરણો જોઈએ તો પહેલું ઉદાહરણ જોઈએ તો 1+√2 છે. બરાબર, અહીંયા જો 1 કેવી સંખ્યા છે? સમય પ્લસ રૂટ 2 એ કેવી સંખ્યા છે? અસમય. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કરીએ, 1+√2 બરાબર શું થાય? 1+√2 થાય. બરાબર, તો જો અહીંયા સરવાળાની ક્રિયા પૂરી કરી એ જ પ્રમાણે બાદબાકીની ક્રિયામાં જોઈએ એ જ રકમ લઈએ, તમે બીજી પણ લઈ શકો. બરાબર, તો અહીંયા જુઓ 1-√2 છે, તો અહીંયા 1 એ સમય સંખ્યા છે, -√2 એ અસમય સંખ્યા છે, એટલે કે સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરીએ તો જવાબ કેવો મળે છે? 1-√2 અસમય સંખ્યા જ મળે છે. તો આપણે આ નિયમ સમજ્યા. હવે એના પછી આગળનો નિયમ નંબર 2 જોઈએ. તો જુઓ બીજો નિયમ શું છે? બીજો નિયમ એમ કહે છે કે શૂન્યતર સમય સંખ્યા સાથે, શૂન્યતર પહેલા તો એનો અર્થ સ્પષ્ટ કરવો જરૂરી છે. શૂન્યતર એટલે શું? એટલે કે શૂન્ય સિવાય. શૂન્યતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર, અથવા તો આપણે ભાગાકાર કરીએ, જવાબ કેવો મળે? અસમય સંખ્યા જ હોય છે. બરાબર, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબ કેવો મળે? અસમય સંખ્યા જ મળે છે. એટલા માટે જ અહીંયા ટૂંકમાં જો નિયમ યાદ રાખવો હોય તો આ પ્રમાણે લખાય કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા મળે છે, એ જ પ્રમાણે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ભાગાકાર હંમેશા અસમય સંખ્યા જ મળે છે. તો એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જો અહીં 1 સમય સંખ્યા લીધી, 2 એ સમય સંખ્યા છે, તો 2√5 છે. બરાબર, એટલે કે 2 એ સમય સંખ્યા છે અને √5 એ અસમય સંખ્યા છે, તો 2√5 કરીએ જવાબ કેટલો મળે છે? 2√5. તો અહીંયા જુઓ 2√5 એ કેવી સંખ્યા થી? અસમય. બરાબર, આ ગુણાકારની ક્રિયામાં જોયું. હવે જોઈએ ભાગાકારની ક્રિયામાં. ભાગાકારની ક્રિયામાં બીજું ઉદાહરણ જોઈએ તો જો 2 એ કેવી સંખ્યા છે? સમય. અને 4√3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે જો 2√4√3 છે તો અહીંયા અવયવ ઉપાડીએ, કારણ કે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, તો 1 ગુણ્યા 2 થાય 2 ના અવયવ, એ જ રીતે 4 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા √
ત્રણ થાય બરાબર હવે જો બે બે કેન્સલ થઈ જાય તો ઉપર કેટલા વધ્યા એક અને છેદમાં બે ગુણ્યા રૂટ ત્રણ એટલે કે બે રૂટ ત્રણ ભાગાકારની ક્રિયામાં જોયું કે સમમિત સંખ્યાનું અસમમિત સંખ્યા સાથેનો ભાગાકાર સમમિત સંખ્યાનો અસમમિત સંખ્યા સાથેનો ભાગાકાર કેવો મળે છે અસમમિત સંખ્યા જ મળે છે બરાબર તો આપણે નિયમ નંબર એક અને બે જોયું હવે નિયમ નંબર ત્રણ જોઈ લઈએ તો નિયમ નંબર ત્રણ શું કહે છે કે જો બે અસમમિત સંખ્યાઓ અહીંયા પેલા નિયમ એક ની અંદર અને બે ની અંદર એક સમય અને એક અસમય લેતા હતા અહીંયા શું કરવાનું છે કે બે અસમમિત સંખ્યાઓ લેવાની છે બે અસમમિત સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરીએ બરાબર જવાબ કેવો મળે છે સમય અથવા અસમય સંખ્યા હોય શકે જો આ ગુણાકારની ક્રિયા છે બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ જવાબ આપણને સમય સંખ્યા પણ મળી શકે અથવા તો અસમય સંખ્યા પણ મળી શકે તો અહીંયા એના ઉદાહરણ જોઈએ તો જો ટૂંકમાં નિયમ યાદ રાખવો હોય તો બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેવો મળે છે સમય અથવા અસમય અથવા તો બે અસમય સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ તો જવાબ કેવો મળે છે સમય અથવા તો અસમય બરાબર હવે જો એક ઉદાહરણ લઈએ બે અસમય સંખ્યાઓ લીધી છે ત્રણ રૂટ બે ગુણ્યા બે રૂટ બે બંને અસમય સંખ્યાઓ છે બરાબર તો અહીંયા જો ત્રણ ગુણ્યા બે કેટલા થાય છ રૂટ બે ગુણ્યા રૂટ બે અહીંયા ગુણાકાર છે તો વર્ગમૂળમાં આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો રૂટ બે ગુણ્યા રૂટ બે કેટલા થાય રૂટ ચાર બરાબર અહીંયા જો છ રૂટ ચાર થયા તો ચાર નો વર્ગમૂળ કેટલું થાય બે તો છ ગુણ્યા બે કેટલા થાય બાર બાર કેવી સંખ્યા છે સમય સંખ્યા છે હવે બીજું ઉદાહરણ જોઈએ આ ગુણાકારની ક્રિયાની અંદર જોઈતું હવે ભાગાકારની ક્રિયામાં જોઈએ તો જો બે રૂટ ત્રણ ભાગ્યા ચાર રૂટ ત્રણ અહીંયા બે અસમય સંખ્યાઓ છે બંનેનો ભાગાકાર છે હવે અવયવો પાડીએ તો જો બે ગુણ્યા બે રૂટ ત્રણ છે તો બે ગુણ્યા રૂટ ત્રણ લખી શકાય એ જ પ્રમાણે ચાર રૂટ ત્રણ છે તો ચાર ના અવયવો થાય બે ગુણ્યા રૂટ ત્રણ અહીંયા જો ઉપર નીચે જે સમાન સમાન હોય એ ઉડાડી દેવાનું રૂટ ત્રણ કેન્સલ થઈ જાય બે બે કેન્સલ થઈ જાય તો ઉપર કેટલા વધ્યા એક છેદમાં કેટલા વધ્યા બે તો જો અહીંયા બે અસમય સંખ્યાનો ભાગાકાર જવાબમાં શું મળે છે સમય સંખ્યા બરાબર તો ભાગાકારની ક્રિયાની અંદર પણ સમય અથવા અસમય હોય શકે અહીંયા જવાબ સમય સંખ્યા મળે હવે જો ત્રીજું ઉદાહરણ જોઈએ ત્રીજા ઉદાહરણની અંદર બંને અસમય સંખ્યાઓ છે બંનેનો ગુણાકાર છે બરાબર અહીંયા જો ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે કેટલા થાય છ થાય અહીંયા રૂટ બે ગુણ્યા રૂટ ત્રણ આ બંને વર્ગમૂળમાં આપેલી સંખ્યાનો ગુણાકાર થાય તો રૂટ બે એટલે બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ એટલે કે રૂટ છ તો જવાબ કેટલો મળ્યો છ રૂટ છ તો જો ગુણાકારની ક્રિયાની અંદર બે અસમય સંખ્યાનો જવાબ અહીંયા સમય સંખ્યા મળતો હતો બરાબર અહીંયા કેવો મળ્યો અસમય સંખ્યા મળ્યો હવે ચોથું ઉદાહરણ જોઈએ કે બે અસમય સંખ્યાનો ભાગાકાર કરીએ જવાબ આપણને અસમય સંખ્યા મળે અહીં જો બે રૂટ બે ભાગ્યા છ રૂટ ત્રણ બે રૂટ બે ના અવયવ પાડીએ શું થાય બે ગુણ્યા રૂટ બે અને છ ના અવયવ પાડીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા રૂટ ત્રણ હવે જો ઉપર નીચે સમાન સમાન હોય એ ઉડાડી દઈએ બે બે કેન્સલ ઉપર કેટલા વધ્યા રૂટ બે છેદમાં ત્રણ રૂટ ત્રણ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે કે ત્રણ રૂટ ત્રણ આ ભાગાકારની ક્રિયાની અંદર જોઈએ હવે જો મિત્રો આપણે પહેલું ઉદાહરણ જોયું બે અસમય સંખ્યાનો ગુણાકાર કેવો મળતો હતો સમય સંખ્યા મળતો હતો ત્રીજું ઉદાહરણ જોયું એમાં બે અસમય સંખ્યાનો ગુણાકાર કેવો મળતો હતો અસમય સંખ્યા મળતો હતો એ જ પ્રમાણે ભાગાકાર બીજું ઉદાહરણ જોયું કે બે અસમય સંખ્યાનો ભાગાકાર કેવો મળતો હતો સમય સંખ્યા મળતો હતો અહીંયા ચોથું ઉદાહરણ જોયું કે બે અસમય સંખ્યાનો ભાગાકાર કેવો મળતો હતો અસમય સંખ્યા મળતો હતો તો જોવા મિત્રો અહીં બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો જવાબ અસમય સંખ્યા કે સમય સંખ્યા મળે એવું હોતું નથી સમય પણ હોઈ શકે અથવા તો અસમય સંખ્યા પણ હોય શકે
तो જોવા મિત્રો અહીં આપણે સમય અને અસમય સંખ્યાઓમાં ની ક્રિયાઓ માટેના કેટલાક ગુણધર્મો જોયા. હવે આપણે આગળ લેક્ચર 12 ની અંદર નિત્ય સમૂહ અને છેદના સમયકરણ વિશેનો ખ્યાલ મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.